ઝારોલા હાઈસ્કૂલમાં પદવીદાન સમારોહ, વિદાય સમારોહ અને શ્રેષ્ઠને સર્વશ્રેષ્ઠ બનાવવાનો કાર્યક્રમ યોજાયો. તો આવો જોઈએ ઝારોલાથી નવીન પટેલનો એક રિપોર્ટ. કોઈ પણ વ્યક્તિ, ચાહે તે નાનો બાળક હોય, યુવા હોય કે પ્રૌઢ હોય, પણ તેની સારી બાબતને બિરદાવવામાં આવે તો તે અશક્યને પણ શક્ય કરી બતાવે. એટલે જ તો કહેવાય છે કે મનુષ્ય તું બડા મહાને, તેરી મુઠ્ઠી મેં છીપા મહાકાલ હે. આ બાબત ઝારોલા કેળવણી મંડળ સંચાલિત શ્રી એચજી પરિકેડ, શ્રીમતી યુએમએચ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના ટ્રસ્ટીઓ તેમજ શાળા પરિવાર સુપેરે જાણે છે. આથી વિદ્યાર્થીઓને કે શિક્ષકોને બિરદાવવાની એક પણ તક જતી કરતા નથી. સીવીએમ યુનિવર્સિટી વિદ્યાનગરના પ્રોવસ્ટ ડોક્ટર હિમાંશુ સોનીની હાજરીમાં બાલમંદિરથી ધોરણ 11ના એપ્રિલ 23ની પરીક્ષામાં 1-3 ક્રમાંકમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને તેમના વાલીઓની હાજરીમાં સન્માનિત કરાયા હતા. તેમજ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કાર્ય કરેલ પ્રાથમિક વિભાગના ગાયત્રીબેન વાળંદ, માધ્યમિક વિભાગના મહેશબેન વોહરા, વિજ્ઞાન પ્રવાહના દિવ્યાંગીબેન ઠાકોર તથા સુપરવાઇઝર ઇન્દ્રજીતસિંહજી રાવલજીને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. શાળામાં ચાલતા પીએચડી પ્રકારના સંશોધન પ્રોજેક્ટ કાર્યમાં 2 વર્ષની મહેનત બાદ સફળ થયેલ માર્સ સાયન્સ પાસ કરેલ ચુવા ગામના આદિત્ય વ્યાસ તેમજ વડેલી ગામના રાજન સુથારને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. શાળામાં વર્ષ દરમિયાન થતી પ્રવૃત્તિઓનું આલેખન કરતા કૃતિ અંકનું વિમોચન પણ થયું હતું. આ ઉપરાંત 37 વર્ષથી ખૂબ જ નિષ્ઠા અને પ્રામાણિકતાથી ફરજ બજાવી 31 ઓક્ટોબરે નિવૃત્ત થતા સેવક શ્રી કનુભાઈ તથા 21 વર્ષની નોકરી બાદ તાજેતરમાં કોશિન્દ્રા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે જોડાયેલ મદદનીશ શિક્ષિકા નયનાબેન પટેલનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો. સેવક શ્રી કનુભાઈ દ્વારા મહેમાનો માટે જમવાની વ્યવસ્થા કરાઈ હતી તથા તેમણે શાળાના વિકાસ માટે રૂપિયા 11,111 દાન આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત શિક્ષિકા નયનાબેને રૂપિયા 1,11,111 ચેક મંડળને આપ્યો. તેમણે પોતાના વિકાસમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટ્રસ્ટીઓનો સહકારને વાગોળ્યો હતો. ડોક્ટર હિમાંશુ સોની વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોને પોતાના મનનીય વ્યક્તવ્યથી અભિભૂત કર્યા. આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે એવોર્ડ પ્રાપ્ત કરનાર, ઇનામ પ્રાપ્ત કરનાર તમામ શિક્ષક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. તેમજ વિદાય લઈ રહેલા પ્રેમાળ સ્વભાવના સેવક કનુભાઈ તથા શિક્ષિકા નયનાબેને સમગ્ર શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવી હતી. તો આજનો દિવસ એ ખૂબ જ વિશેષ દિવસ છે અને આવી આ ઝારોલા જે એજ્યુકેશન મંડળ છે તેમના મંડળમાં આવતી